ફરીથી હેલો સ્ટુડન્ટ્સ વી ફોર જોઈશું યુનિટ ટુનું ડેન્ટલ હેલ્થનું પ્લરીમાં વી ફોર તો અહીંયા આપણે શું આપેલું છે તો કે રિમેડી ધ અંડરલાઇન વર્ડ સોરી રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ વિથ ધ વર્ડ ફ્રોમ ધ ટેક્સ તો કે અહીંયા અંડરલાઇન કરેલા શબ્દને બદલો અને ટેક્સમાં જે ફ્રેઝિસ યુઝ કર્યા છે તે વાપરો હવે અહીંયા જે શબ્દ સમૂહ છે એના માટે એક શબ્દ આપણે વાપરવાનો છે તો ફર્સ્ટ આપ્યું છે યોર ટીથ આર યલ્લો ઇઝ બિકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ આઉટ તો કહે છે તારા દાંત થોડાક પીળા જેવા થઈ ગયા છે કારણ કે ઉપરનું જે દાંતનું કવર છે એ ઘસાઈ ગયું છે આઉટ તો વ્હાઇટ કવર ઓફ ટીથને આપણે શું કહીશું ઇનેમલ કહેવાય ફર્સ્ટ લેયરને એટલે આપણે ત્યાં શબ્દ વાપરશું ઇનેમલ તો આખું સેન્ટેન્સ કેવી રીતે આવશે जुए कि योर टीथ आर येलो इज इनेमल बिकॉज़ इनेमल इज वॉन आउट इज वॉन आउट सेकंड सेंटेंस है कि इफ यू डू नॉट ब्रश योर टीथ बिफोर गोइंग टू बेड टाइनी बीट्स मे हार्म योर टीथ तो टाइनी बीट्स જો સૂતા પહેલાં તમે તમારા દાંતને બ્રશ નહીં કરો તો તમારા દાંતને નુકસાન પહોંચાડી શકશે ટાઈની બિટ્સને ફૂડ ફર્ટિકલ પણ યુઝ કરેલું છે એટલે અહીંયા આપણે ફૂડ ફર્ટિકલ યુઝ કરીશું ઇફ યુ ડૂ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ તો ફૂડ પર્ટિકલ ફૂડ પર્ટિકલ મે હાર્મ યોર ટીથ થર્ડ સેન્ટેન્સ છે કે સુનિતા ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ એસે કોમ્પિટિશન એસ ઇઝ ગુડ રાઇટિંગ જેવી રીતે તેનું રાઇટિંગમાં એ સારી છે એમ એસે કોમ્પિટિશનમાં પણ ભાગમાં એ કેપેબલ છે તો કેપેબલ એટલે કુશળ છે તો અહીંયા કેપેબલના સમાનાર્થી શબ્દ જોઈએ તો કોમ્પેટેન્ટ આપેલું છે આપણે કાર્ય ડૉક્ટરના પેલામાં આપેલું છે કે ડૉક્ટર છે

ટુ સોનિયા ગીવ સમ ટાઈમ તો અહીંયા વધારાનો સમય આપવો એટલે વધારાનો સમય એટલે ગીવની જગ્યાએ આવશે સ્પેર શું આવશે સ્પેર એસપીઆર તો અહીંયા એઝ ધ ડોક્ટર વોઝ ફ્રી ઓન ધ ડે એઝ ધ ડૉક્ટર વોઝ ફ્રી ઓન ધ ડે હી કુડ સ્પેર સમ ટાઈમ ફોર સોનિયા ફાઈવ સેન્ટેન્સ છે વી શૂડ નો અબાઉટ ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લિનિ ક્લિનલીનેસ ઓફ અવર ગુડ હેલ્થ તો સ્ટડી ઓર પ્રેક્ટિસ ઓફ ક્લિનલીનેસ એટલે હાઈજીન વર્ડ આવે છે શું આવશે હાઈજીન તો અહીંયા આપણે વાત યુઝ કરીશું કે વી શુડ નો અબાઉટ હાઈઝીન ફોર અવર ગુડ હેલ્થ ત્યાર પછી આવશે ધ ઇનર મોસ્ટ લેયર ઇન ધ ટીથ ઇઝ નેસેસરી ટુ મેક ટીટ સ્ટ્રોંગ ઇનર મોસ્ટ એટલે અંદરનું પડ તો એને ઇનર મોસ્ટ પડને આપણે કહીએ છીએ ડેન્ટલ પલ્પ ડેન્ટલ પલ્પ તો આન્સર કેવો આવશે ધ ડેન્ટલ પલ્પ ઇઝ નેસેસરી ટુ મેક ટીથ સ્ટ્રોંગ ત્યાર પછી સેન્ટેન્સ છે સેવન નંબરનું આઈ એમ અસેમ્ડ બિકોઝ આઈ હેવ અ ચિટેડ માય ફ્રેન્ડ મેં મારા મિત્રોને છેતર્યા છે એટલે મને એના કારણે મને શરમ આવે છે તો અહીંયા શરમ આવવાનો વર્ડ આપને આપેલો છે ઇમ્બેરેસ્ડ તો કે આઈ એમ ઇમ્બેરેસ્ડ આઈ એમ ઇમ્બેરેસ્ટ બિકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ મેં મારા મિત્રોને છેતર્યા છે એટલે મને શરમ આવે છે એઝ સુન એઝ વન ગ્રો અપ ટુ એટ યર ટેમ્પરરી ટીથ બિગીન ટુ શેડ ટેમ્પરરી એટલે એમ જ આવેલા તો ટેમ્પરરીને અહીંયા આપણે બે વડ આપેલા હતા એક તો મિલ્કી મિલ્ક મિલ્કી અને સેકન્ડ ડેસીડિયસ ટીથ તો ડેસીડિયસ ટીથ ડેસી ડિયસ એવું છે તો અહીંયા આપણે લખશું એઝ સુન એઝ વન ગ્રો અપ ટુ એઈટ યર ડેસીડિયસ તીથ બિગીન ટુ સેટ જેવો તે આઠ વર્ષનો થશે આઠ વર્ષ સુધી જશે ત્યાં સુધી એમના આ ડેસીડિયસ તીથ છે એ ખરે છે લાસ્ટ નાઇન નંબર યોર ટીથ આર નોટ ઇન પ્રોપર લાઇન ઇન પ્રોપર લાઇન સો યુ હેવ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ તારા દાંત છે એ પ્રોપર લાઇનમાં નથી એટલે અહીંયા એક વર્ડ આપ્યો તો એલાઇનમેન્ટ इन एलाइमेंट तो योर तीथ आर नॉट इन अलाइ अलाइनमेंट जी आपेलो अलाइनमेंट सो यू हैव टू टेक स्पेशल ट्रीटमेंट अस्तु जय हिंद